વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું લસણની ચટણી. લસણની ચટણી તો આપણે ઘણીવાર બનાવી છે, આજે આપણે અલગ રીતે બનાવશું. આ આપણે રોટલી ભાખરી કે રોટલા સાથે પણ ખાવાની ખૂબ મજા આવશે, પણ કોઈ પણ શાક બનાવવું હોય ને તો એમાં પણ આ ચટણી બનાવેલી હોય તો એ ઉપયોગમાં આવે છે. તો આજે આપણે એવી રીતે આ ચટણી તૈયાર કરશું. તો અહીંયા આપણે બે ગાંઠિયા લસણના ફોલી લીધા છે, અને અહીંયા એક ચમચી જેટલા તલ, અહીંયા એક ચમચી જેટલા માંડવીના દાણા, અડધું લીંબુ, એક ચમચી ખાંડ, અને અહીંયા આપણા માંડવીના તેલનો જ ઉપયોગ કરશું. તો મસ્ત એવી આપણે આજે ચટણી તૈયાર થશે. તો પહેલાં આપણે લસણ, તલ અને માંડવીના દાણાને આપણે પીસી લેશું. પહેલાં આપણે લસણને ઉમેરી દઈશું. તો અહીં આપણે એક ચમચી જેટલું જીરું ઉમેરશું, અને લાલ મરચું પાવડર આપણે પછી ઉમેરશું, એટલે આ એકદમ સરસ પીસાઈ જાય. મરચું અત્યારથી ઉમેરી દેશું ને એટલે પીસાય નહીં, એટલા માટે આપણે લાલ મરચું પછીથી ઉમેરશું અને આપણે પીસી લેશું સરસ. તો અહીં આપણું દરદરું સરસ પીસાઈ ગયું છે. તો હવે લાલ મરચું પાવડર આપણે એમાં ઉમેરશું. અઢી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું, અને 2-3 ચમચી જેટલું આપણે અહીંયા પાણી ઉમેરશું, એટલે આપણી ચટણી એકદમ મસ્ત એવી તૈયાર થઈ જાય. તો આપણે લસણવાળી ચટણી સરસ પીસાઈ ગઈ છે. તો હવે આપણાને સાતડી લેવાની છે, આની અંદર પાણી ઉમેરી અને કાલવી લેવાની છે. તો અહીંયા આપણે હવે તેલ ઉમેરશું. તેલ થોડું આગળ પડતું હોય છે આ ચટણીમાં, એટલે સારી રહે આપણી આ ચટણી. આશરે 1.5 ચમચા જેટલું આપણે અહીંયા તેલ ઉમેરેલું છે. તેલને ગરમ થવા દઈશું આપણે. તો અહીંયા આપણે ચટણીની અંદર થોડું પાણી ઉમેરી અને સરસ ઢીલી કરી લીધી છે, એકદમ સરસ કાલવી લીધી છે આ ચટણીને. આ ચટણીમાં આવી રીતે પાણી ઉમેરીને આપણે વઘાર કરશું ને, એટલે કે સાતળશું ને, એટલે આપણે આ લાલ મરચું પાવડર જે ઉમેરેલું એ બળી ન જાય, એટલા માટે આપણે અહીંયા પાણી ઉમેરેલું છે. તો અહીં આપણે 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું. અને અહીંયા આપણે લાલ ચટણી જે ખાંડીને તૈયાર કરેલી એને આપણે અહીંયા ઉમેરી દઈશું. સરસ આપણે સાતડી લેવાની દેશું, અને સરસ આપણે ચટણીને સાતડી લેવાની છે. જે આપણે પાણી ઉમેરેલું એ બધું બળી જવું જોઈએ. 15-20 દિવસ સુધી આપણી ચટણીમાં કંઈ જ ન થતું, અવિનાવી રહે છે આપણી આ ચટણી. અને તમે કોઈ પણ શાક બનાવો એમાં આ ચટણીનો ઉપયોગ કરી શકો છો. મસ્ત એવું આપણને સાતડી લેવાનું છે. તો અહીંયા સરસ પાણી બધું બળવા માંડ્યું છે, તો અહીંયા આપણે ખાંડને ઉમેરી દઈશું. ખાંડ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતડવાની છે. સરસ ખાટી મીઠી એવી આપણી આ ચટણી તૈયાર થશે લસણવાળી. અહીંયા આપણે સ્ટોર કરવી છે, એટલા માટે આપણે અહીંયા ખાંડ અને લીંબુનો ઉપયોગ કર્યો છે. તમારે અઠવાડિયા સુધી ખાવું હોય તો આની અંદર તમે ટમેટા પણ ઉમેરી શકો છો. તો અહીંયા આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે, અને હવે આપણે ગેસ બંધ કરીને પછી લીંબુને ઉમેરશું. તો અહીંયા આપણે લીંબુને અડધું જે લીંબુ લીધેલું એ આપણે અહીંયા ઉમેરીને સરસ મિક્સ કરી અને આપણી ચટણી તૈયાર. એક સર્વિંગ બાઉલની અંદર આપણે હવે સર્વ કરીશું.
અહીં આપણો ગેસ બંધ જ છે, ગેસ બંધ કર્યા પછી જ આપણે લીંબુનો ઉપરથી ઉમેરવાનો. તો તૈયાર થઈ આપણી લસણની ટેસ્ટી એવી ચટણી. રોટલી, ભાખરી કે રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવે છે, એનો જમવાનો સ્વાદ જ વધારી દે છે આપણી આ ચટણી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.